બોટાદના હળદર મુકામે પ્રાથમિક શાળામાં ધોરણ 9 અને 10 ની મંજૂરી માટે થઈ ગામ લોકોએ શાળાને કરી તાળાબંધી અને કરવામાં આવ્યા અચોક્કસ મુદતના ધરણા. બોટાદના હળદર ગામે લોકોની માંગ છે કે ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 9 અને 10 ની મંજૂરી આપવામાં આવે. જ્યાં સુધી ગામ લોકોની માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે તેવી ગામ લોકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી. ગામ લોકોનું કહેવું છે કે ગામ લોકો સતત 2 વર્ષથી લેખિતમાં અને મૌખિકમાં અનેકવાર તાલુકામાં, જિલ્લામાં અને ગાંધીનગરના ધારાસભ્યો, સંસદસભ્યો કે કેબિનેટ મંત્રી દરેકને વારંવાર રજૂઆત કરી છે કે હળદરની પ્રાથમિક શાળામાં ધોરણ 9 અને 10ની મંજૂરી આપવામાં આવે. છતાં આજ દિન સુધી મંજૂરી નહીં મળતા ગામ લોકોએ ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે જવું પડ્યું હતું. અને ગામ લોકો એ પણ કહી રહ્યા છે કે જ્યારે દેશમાં બેટી પઢાવો બેટી બચાવોની વાત થઈ રહી છે ત્યારે આ ગામને બેટીને પઢાવવી કે દાળીએ મોકલવી, બેટી પઢાવો હીરા ઘસવા મોકલો, બેટી પઢાવો મજૂરી કરાવો એવા ગામમાં નારા લાગી રહ્યા છે. ત્યારે ગામના 141 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરવાઈ રહ્યું એવું લાગી રહ્યું છે. ત્યારે સમસ્ત ગામ લોકો દ્વારા આગામી દિવસોમાં આવેદનપત્રો પણ આપવામાં આવશે. જ્યારે ગામના એક વડીલ દાદાને આ વખતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ રજૂઆત કરતાં કરતાં રડી પડ્યા હતા. અને હવે જોવાની વાત એ રહી કે આ ગામની વેદના સરકાર સાંભળે છે કે પછી આવી જ રીતે ગરીબ ખેડૂતોના બાળકોને ભણતરથી દૂર લઈ જશે. કારણ શાળામાં 9 અને 10 ન હોવાથી શાળાના વિદ્યાર્થીઓને ન છૂટકે ગામની બહાર ભણાવવા જવું પડે છે. ન પહોંચી વળતા વાલીઓને પોતાના બાળકોને ભણતા ઉતારી અને મજૂરીએ લગાવી દેવાની ઓલી પણ બની રહી છે. જ્યારે બોટાદ જિલ્લામાં શિક્ષણ અધિકારી સાથે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે તો શાળાને મંજૂરી નહીં મળે, પણ આવતા વર્ષથી જે નવી શાળાઓની મંજૂરી મળશે તેમાં હળદર ગામની શાળાનો સમાવેશ થઈ જશે. અને આજે ફરીથી સરકારને ખાસ કિસ્સા તરીકે દરખાસ્ત પણ કરું છું. આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હળદર ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે તેમને ગામના લોકોને સમજાવવાના પ્રયત્નો કરેલ, પણ ગામના લોકો ટસથી મઠ થયા ન હતા. ત્યારે ગામ લોકોની ખાસ કરીને રજૂઆત એ પણ હતી કે સરકારનું સૂત્ર સૌ ભણે સૌ આગળ વધે, જો એને સાર્થક કરવું હોય તો વહેલામાં વહેલી તકે ગામની અંદર આ શાળામાં ધોરણ 9 અને 10ની મંજૂરી આપી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આપનો પરિચય? મયુરભાઈ જમોડ, હળદર ગામ. 2016થી આજ સુધી હળદર ગામની અંદર વારંવાર લેખિતમાં અને મૌખિકની અંદર તાલુકાની અંદર, જિલ્લાની અંદર તેમજ ગાંધીનગર સુધી ધારાસભ્યો, સાંસદો, કેબિનેટ મંત્રીઓ દરેકને વારંવાર રજૂઆત કરી હતી. હળદર ગામની અંદર 141ની સંખ્યા હોવા છતાં બી ધોરણ 9 અને 10ની મંજૂરી નથી મળી. જ્યારે દેશની અંદર બેટી બચાવો બેટી પઢાવોની વાત થઈ રહી છે, જ્યારે હળદર ગામની અંદર બેટી પઢાવો દાળીએ મોકલો, બેટી પઢાવો હીરા ઘસાવો, બેટી પઢાવો મજૂરી કરાવો એવા નારા લાગી રહ્યા છે. 141 વિદ્યાર્થીનું ભવિષ્ય જ્યારે આડવું થતું હોય છે ત્યારે સમાજ ગામ વતી છેલ્લા સતત 2 દિવસથી એક ઉપવાસ આંદોલન શરૂઆત કરી છે કે ભાઈ ગામની અંદર 9 અને 10ની મંજૂરી મળવી જોઈએ. આગામી દિવસોની અંદર ગાંધી સીધા માર્ગની અંદર ગામ સમાજ આંદોલન થશે, આવેદનપત્ર આપવામાં આવશે. અને વિશેષ વાત એ કરીએ કે ભાઈ બાજુના ગામની અંદર 29ની સંખ્યા છે, જ્યારે અમુક ગામની અંદર 46ની સંખ્યા છે. દરેક ગામની જ્યારે 9 અને 10ની મંજૂરી મળતી હોય છે, પરંતુ હળદર ગામની અંદર 141 સંખ્યા હોવા છતાં બી ધોરણ 9 અને 10ની મંજૂરી મળવામાં આવતી નથી. મારું નામ કાનજીભાઈ લગરાભાઈ ધરજિયા. શું પ્રશ્ન છે દાદા? અમારો પ્રશ્ન એક જ છે સાહેબ સરકાર સામે કે અમારા ગામને માંગણી 2-5 વર્ષથી છે, છતાંય સરકાર કોઈ ધ્યાનમાં ન લેતા અમારે આ આંદોલનની ફરજ પડી છે. અમારા ગામમાં 1165 વિદ્યાર્થી પ્રાથમિક શાળામાં ભણે છે, એમાં 8મા ધોરણમાં 125 વિદ્યાર્થી છે. 8મા ધોરણની અહીંયા પરીક્ષા આપ્યા પછી દરેક સમાજના છે, એમાં દરેક સમાજના માતા પિતા પોતાના બાળકોને ભણાવી શકે 9મા ધોરણમાં એવી પરિસ્થિતિ ન હોવાના હિસાબે અમારી આ માંગ છે. અને અમારા પાડોશીમાં 9મા ધોરણમાં છોકરો આવ્યો, એડમિશન ન મળ્યું પૈસાના કારણે. છોકરો હોશિયાર છે, ટકાવારી હોય છતાં પોતાની પાસે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ભણાવી નથી શકતા, એટલે અમારે દાળીઓ કરાવવા, દીકરી દીકરાને મોકલવા પડે છે, હીરા ઘસવા લઈ જવા પડે છે. અમારે ભણાવવા છે, કેમ ભણાવવા? સરકાર અમને અમારા 8, 9 અને 10 ધોરણ આપે ત્યાં સુધી અમારું સતત આંદોલન ચાલુ રહેશે. બોલો ભારત માતા કી જય. મારું નામ જમોર જગદીશભાઈ રણછોડભાઈ. શું ઓપરેશન છે? હળદર ગામે વારંવાર સરકારશ્રીમાં રજૂઆત કરવા છતાં
છેલ્લા સતત 3 વર્ષથી સરકાર પાસે માધ્યમિક શાળાની મંજૂરી માગી રહ્યા છે. હળદર ગામના પૂરા પ્રયત્નો સાથે અને ગામની અંદર 141 બાળકો 8મા ધોરણની અંદર અભ્યાસ કરે છે. તેઓને 9મા ધોરણમાં આવ્યા પછી આર્થિક પરિસ્થિતિને કારણે અને સામાજિક પરિસ્થિતિને કારણે ગામ ઓબીસીનું હોવા ઓબીસી એસી એસટી સમાજના લોકો ગામની અંદર રહ્યા છે. આ લોકો પાસે આર્થિક સગવડ નથી કે પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં કે કોઈ બીજી કોઈ સ્કૂલમાં ભણાવી શકે. આ ગામનું શિક્ષણ ધોરણ 8 પછી હાવ એટલે હાવ અટકી જાય છે. શિક્ષણના હેતુસર સરકારને આનું ધ્યાનમાં લેવું જોઈએ અને વહેલી તકે હળદર ગામને માધ્યમિક શાળાની મંજૂરી આપવી જોઈએ. જ્યાં સુધી હળદર ગામને માધ્યમિક શાળાની મંજૂરી નહીં આપવામાં આવે ત્યાં સુધી સરકારશ્રી સામે અમારા સતત આંદોલનો અને કાર્યક્રમો વહેતા રહેશે. જ્યારે અમને માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ જ અમારા ગામના છોકરાઓ પ્રાથમિક શિક્ષણ લે છે. ત્યાં સુધી ગામ લોકોએ સ્વેચ્છાએ એવો જાતે નિર્ણય કર્યો છે. સરકારના આ નીતિથી સરકારથી રોષ થઈને ગામ લોકોએ એવો નિર્ણય કરેલો છે કે જ્યાં સુધી સરકાર અમારી માંગ ન પૂરી કરે અને સંતોષકારક મંજૂરી ના આપે ત્યાં સુધી અમારા ગામના કોઈ પણ પ્રાથમિક શિક્ષણ બાળકો પ્રાથમિક શિક્ષણ નહીં લે, પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેશે. 8 ભણ્યા પછી એને જો મજૂરી જ કરાવવાની હોય તો અત્યારથી જ મજૂરી ભલે કરતા એવો આ ગામનો હેતુ છે અને સરકારશ્રી સામે આ લડત ચાલુ રાખવાની છે. હવે ચાલુ વર્ષે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બોટાદ જિલ્લા માટે 6 સરકારી શાળાઓ મંજૂર કરેલી છે. હળદર ગામે સરકારી શાળા મંજૂર થયેલી નથી. ગામ લોકોની એવી માંગણી છે કે હળદર ગામે સરકારી શાળા મંજૂર થાય. અત્રેથી આપણે હળદર માટે પણ હકારાત્મક અભિપ્રાય આપેલો છે, પણ રાજ્ય સરકાર આ સમગ્ર રાજ્યની અંદર જે ક્રાઇટેરિયાની અંદર જે ગામો આવતા હોય શાળા આપવા માંડે એ પૈકી રેશિયા પ્રમાણે શાળાઓ મંજૂર કરતા હોય છે. આ વર્ષે આપણે બોટાદને 6 શાળા મંજૂર કરી, આવતા વર્ષે પણ નવી સરકારી શાળાઓ મંજૂર થશે. એમાં આ શાળાનો મને લાગે છે કે સમાવેશ, આ ગામની શાળાનો સમાવેશ થઈ જશે. મને લાગે છે અને મેં વાલીઓને અપીલ પણ કરેલી છે કે બાળકોને શાળાએ જતા અટકાવવા ન જોઈએ, બાળકોનું શિક્ષણ કાર્ય બગાડવું ન જોઈએ. હું ફરીથી પણ સરકારને એક હજી ખાસ કિસ્સા તરીકે પણ આ ગામને શાળા માંડીની આજે ફરીથી એક દરખાસ્ત કરું છું. અને મેં ત્યાં પણ જઈને ગામમાં પણ સરપંચને અને વાલીઓને સમગ્ર બધાને સમજાવ્યા છે કે ભાઈ આ રીતે આપણે લોકશાહીની અંદર આવું પગલું ના લેવું જોઈએ, બાળકોને શાળાએ મોકલો. અત્યારે તો શિક્ષણમાં વિશેષ કાર્યક્રમો ચાલી રહ્યા છે, વિદ્યા મિશન જેવા ગણન વાંચન લેખન, અને એમાં શિક્ષકો અને સરકારી તંત્ર સમગ્ર એના માટે ખાસ વધારેમાં વધારે સમય આપીને કામ કરી રહ્યા છે. આ સંજોગોમાં જો બાળકો શાળાએ ન જાય તો એ મને લાગે છે કે પગલું વ્યાજબી નથી. એ પ્રશ્ન જ ભાવિનો રહેતો નથી. રાજ્ય સરકાર પ્રતિ વર્ષે રેશિયા પ્રમાણે સ્કૂલો મંજૂર કરે છે અને મને આશા છે કે આવતા વર્ષે હળદરને સરકારી શાળા મળી જશે. અત્યારે સરકારી શાળા મંજૂરી આપો એવો અઠાગ્રહ મારી દૃષ્ટિએ સરપંચશ્રી અને ગ્રામજનોએ રાખવો જોઈએ નહીં. આપણે તબક્કાવાર શાળાઓ સરકાર મંજૂર કરે જ છે. આપણા બોટાદ નાના જિલ્લાની અંદર પણ આપણી પાસે 27 સ્કૂલો હતી અને ફરી 6 સ્કૂલો મંજૂર થઈ છે, એટલે 33 જેટલી સરકારી શાળાઓ થઈ છે. જિલ્લાનો વ્યાપ જોતાં ઘણી બધી છે અને હજી ખૂટતી જે શાળા ગામમાં સરકારી શાળાઓ સરકાર શરૂ કરવા માટે પ્રયત્નશીલ છે જ.